ભારતથી થાઇલેન્ડ સુધી વૃક્ષો વાવી પર્યાવરણ બચાવો અને સાયકલ ચલાવો બીમારી ભગાવો. સાયકલ યાત્રા પર દિલ્હીથી નીકળેલા યુવકે દીવ પહોંચીને જનજાગૃતિનો સંદેશ આપ્યો. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે મારા દેશ ભારતમાં હરેક યુવા વૃક્ષો ઉગાડી પર્યાવરણની જાળવણી કરી પર્યાવરણ બચાવવા પ્રયત્નશીલ રહે. દેશના યુવાનોને સશક્ત બનાવી આત્મનિર્ભર બનાવવાનો અથાગ પ્રયત્ન કરી દેશનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વિવિધ યોજનાઓ દ્વારા સમાજને એક સરળ રાહ ચીંધી રહ્યા છે. ત્યારે દિલ્હીથી સાયકલ યાત્રા પર નીકળેલા 25 વર્ષીય સાયકલ યાત્રી યુવાન વિકાસ દેશભરમાં પર્યાવરણ બચાવો અને સાયકલ ચલાવો બીમારી ભગાવો તેમજ પર્યાવરણની જાળવણી માટેનો સંદેશ લઈને સોમનાથથી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના કુદમ ગામે 5 પાંડવ સ્થાપિત સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવના શરણે પહોંચ્યો હતો. 5 પાંડવ સ્થાપિત ગંગેશ્વર મહાદેવના શરણે શીશ નમાવી સમુદ્રની ગંગારૂપી લહેરો દ્વારા 5 શિવલિંગો પર જળાભિષેક નિહારીને મહાદેવના દર્શન કરી ભાવ વિભોર થઈ ધન્યતા અનુભવી હતી અને સમાજના દરેક લોકો અને પર્યટકોને પર્યાવરણની યોગ્ય જાળવણી કરાવીને સાયકલ ચલાવવાથી આપણી અને આપણા દેશનું આરોગ્ય સારું રહે અને કુદરતે આપેલ આ પર્યાવરણને વૃક્ષો વાવી યોગ્ય જાળવણી કરવાથી ઓક્સિજનની કમી પણ ન રહે અને સારો ઓક્સિજન મળે તે માટેનો સંદેશો લઈને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આગમન થતાં સફેદ રેતીનો દરિયા કિનારો સુંદર હરિયાળી અને હોકાના વૃક્ષ નિહાળીને સાયકલ યાત્રી યુવાન વિકાસ અતિ પ્રભાવિત થઈ આનંદિત થઈ ગયો હતો. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. मेरा नाम है भूमि चेलानी. हम लोग दीव घूमने आए थे, हम लोग दीव घूमने आए हैं करके हम लोगों ने क्या देखा, एक बाइक साइकिल राइडर देखा हमने, जो सरप्राइजिंगली लगा हम लोगों को एक्चुअली में करके. हम लोगों ने देखा है बाइक राइड पे जाते हैं, कार में जाते हैं लोग, बट ये फर्स्ट टाइम हम लोगों ने देखा है इंडिया टू थाईलैंड ये जा रहे करके. तो जस्ट मैं ऑल द बेस्ट कहना चाहूँगी आपको, ऑल द बेस्ट. 500 से 600 लोगों के साथ में इजीली मैं कनेक्ट हो पाया. सो दिस इज़ अ लाइक वेरी लार्ज जो बेनिफिट ऑफ साइकिलिंग. तो साइकिलिंग का ये बहुत बहुत बड़ा ये बेनिफिट है कि सोशली मैं इजीली कनेक्ट हो जाता हूँ. दूसरा बेनिफिट इसका ये है कि साइकिल से कि जब भी मैं साइकिलिंग करके मैं शाम को कहीं पे भी जब रुकने की मेरी व्यवस्था होती है, मुझे बहुत अच्छी नींद आती है, बहुत प्यारी नींद आती है विदाउट टेंशन. साइकिलिंग से मैं मेंटली और फिजिकली एकदम मैं फिट रहता हूँ और अपने आप को मैं फिट फील करता हूँ. तो कहीं पे भी मुझे ऐसा कोई भी एक सिंगल सेकंड भी कभी मुझे ऐसा मेंटली कोई भी डिस्टर्बेंस मुझे कभी फील नहीं हुई है. तो साइकिलिंग से हम अपनी सेहत तो बनाती है, पूरे के पूरे इन्वायरमेंट की भी सेहत बनती है क्योंकि इससे कोई भी कार्बन क्रिएट नहीं होता है. तो अभी दीव के बाद मैं जाऊँगा अहमदाबाद के बाद फिर मध्य प्रदेश, मध्य प्रदेश के बाद फिर गोरखपुर उत्तर प्रदेश, फिर गोरखपुर से मैं नेपाल में एंटर करूँगा, नेपाल के बाद भूटान, फिर म्यांमार और उसके बाद फिर थाईलैंड. तो ये मेरी पूरी जर्नी चलेगी और ये जर्नी मेरी 4